મિત્રો, હવે તમારું નેક્સ્ટ પેપર ગણિતનું છે અને ગણિતના એક પરફેક્ટ રિવિઝન માટે એક સારું આયોજન બનાવવું પડશે. એના માટે આપણે ગણિતની તૈયારીને ત્રણ ભાગમાં વહેંચી દઈએ છીએ. એક વિભાગ છે MCQ વિભાગ, બીજો વિભાગ છે પાર્ટ બી એટલે કે દાખલાઓનો વિભાગ, અને ત્રીજો વિભાગ છે પ્રમેય રચના અને રાઇડરનો વિભાગ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે MCQ વિભાગની વાત કરીશું. જે વિદ્યાર્થી મિત્રોના અગાઉની પરીક્ષાઓમાં 70-75 કે તેથી વધુ ગુણ આવ્યા છે તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, કારણ કે આપણે આ વિડીયોમાં ચોપડીના ખૂણે ખૂણામાંથી MCQ કેવી રીતે પૂછાઈ શકે એની ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો, ધોરણ 10 ગણિતનું પાઠ્યપુસ્તક લઈને સાથે એક પેન્સિલ લઈને બેસી જાઓ, કારણ કે હવે હું ટેક્સ્ટ બુકમાંથી પેજ નંબર પ્રમાણે કયા ખૂણામાંથી કેવા MCQ પૂછાઈ શકે છે એની ચર્ચા કરવાનો છું. મિત્રો, આપણે સ્વાધ્યાયના MCQની ચર્ચા ભાગ્યે જ કરીશું, કારણ કે એના માટે મેં ઓલરેડી એક વિડીયો મૂકેલો છે જેની લિંક મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે મિત્રો, તો આપ સૌ પાઠ્યપુસ્તક લઈને બેસી ગયા હશો, તો આપણે શરૂ કરીએ. હવે સૌથી પહેલાં Chapter 1 Page 1 એમાં મિત્રો અહીં આ જે બે વ્યાખ્યાઓ આપેલી છે એ MCQમાં પૂછાઈ શકે તેવી છે. ત્યારબાદ આપણે Page 4 આ એક જે નોંધ આપેલી છે એ MCQમાં પૂછાય તેવી છે. ત્યારબાદ મિત્રો, Page 5 ઉપર જે અહીં વ્યાખ્યા અને જે એક વિધાન આપેલું છે તે પૂછાય તેમ છે, અને Page 6 આપેલું છે બીજોટનું નિત્યસમ. આ બીજોટનું નિત્યસમ પણ પરીક્ષામાં પૂછાય તેવું છે. ત્યારબાદ Page 7 આ જે વિધાનો આપ્યા છે એ વિધાનો તમે રીડિંગ કરજો, અને Page 15 ઉપર બેઝિક સંખ્યાઓ અને અબેઝિક સંખ્યાઓનું જે થિયરી આપેલી છે તે તમે રીડિંગ કરજો. ત્યાર પછી મિત્રો, Page 18 ઉપર એક વિધાન આપેલું છે, એ વિધાન MCQમાં પૂછાય. ત્યારબાદ પ્રમેય 1.3 1.4 વિધાનો MCQ માટે અગત્યના છે. ત્યાર પછી Page 20 અહીં આ જે વિધાન આપેલું છે એ સિવાય વર્ગકરણીના વિધાનો આપેલા છે, એ સિવાય કરણી કોને કહેવાય એ વિધાનો આપેલા છે. એકપદ કરણી, અનુપદ કરણી, સમય કારક અવયવ, આ બાજુ જોઈએ તો Parinam 1 Parinam 2 અને અહીં સમય સંખ્યાનો વર્ગ, આ બધા વિધાનો મિત્રો MCQ માટે અગત્યના છે. ત્યાર પછી મિત્રો, Page 33 ઉપર તમે જોશો કે જો સમીકરણમાં x² પ્લસ હોય તો આલેખ આ રીતે ઉપરની તરફનો પરવલય મળે છે, અને સમીકરણનો x² માઇનસ હોય તો આલેખ આ રીતે નીચેની તરફનો પરવલય મળે છે. એટલે એક્ઝામમાં એ રીતે પૂછાતો હોય છે કે આપેલ દ્વિઘાત સમીકરણનો અથવા તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે. તો જો x² પદ માઇનસ હોય તો નીચેની તરફનો પરવલય, અને x² પદ પ્લસ હોય તો ઉપરની તરફનો પરવલય. તમે જોઈ શકો છો x² પદ પ્લસ છે તો આલેખ ઉપરની તરફનું પરવલય છે, x² પદ અહીં માઇનસ હશે, આ માઇનસ રહ્યું તો એનો આલેખ નીચેની તરફનું પરવલય છે, અહીં x² પ્લસ છે તો ઉપરની તરફનું પરવલય. ત્યારબાદ મિત્રો, એક આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે આપેલ દ્વિઘાત સમીકરણ કેટલા શૂન્યો ધરાવે છે. તો મિત્રો, આ જે ત્રિઘાત સમીકરણ છે એ મહત્તમ 3 શૂન્યો ધરાવે છે, અને એનો જો આલેખ દોરવામાં આવે તો આ રીતે તેનો આલેખ એક્સ અક્ષને જુદા જુદા 3 બિંદુમાં છેદે છે, એટલે કે 3 શૂન્યો ધરાવે છે. સમીકરણનો આલેખ એક્સ અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે, તેથી તે 2 શૂન્યો ધરાવે છે. આ આલેખ મિત્રો ઘણીવાર આ પરીક્ષામાં પૂછાયેલું છે. અહીંયા જે આલેખ છે એટલે કે આ જે રેખા છે y = px એ એક્સ અક્ષને માત્ર 1 બિંદુમાં છેદે છે અહીં, અને તેથી આમાં 1 શૂન્ય ગણાય છે. આ આલેખ એક્સ અક્ષને 1 બિંદુમાં, તેથી 1 શૂન્ય ગણાય છે. મિત્રો, આ આલેખ એક્સ અક્ષને છેદતો નથી, તેથી આમાં શૂન્યોની સંખ્યા 0 છે, એટલે કે 0 છે. અહીં 2 શૂન્યો છે, 1 શૂન્ય છે, અહીં 1, 2, 3 અને 4 શૂન્યો ધરાવે છે. ત્યારબાદ અહીં આલેખ એટલે કે આ જે સમીકરણ હશે, જે બહુપદી હશે, એ શૂન્ય ધરાવતી નથી. ત્યારબાદ મિત્રો, દ્વિઘાત બહુપદી માટે કેટલાક અગત્યના પરિણામો છે, જેમ કે α+β અને α(β). α+β એટલે -b/a, એટલે કે એક્સનો સહગુણક અપોન x² નો સહગુણક, આગળ માઇનસ. એ રીતે α(β)માં c/a, એટલે કે અચળ પદ અપોન x² નો સહગુણક. મિત્રો, આ બે સમીકરણો ખૂબ અગત્યના છે, ઘણા બધા દાખલાઓમાં આનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ Page 42 ઉપર
ત્રિઘાત બહુપદીના સૂત્રો આપેલા છે. ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા છે. તે ત્રણ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો એનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. ત્યારબાદ બબ્બે શૂન્યના ગુણાકારોનો સરવાળો. મિત્રો, આ રીતનો એમસીક્યુ ઘણીવાર પૂછાય છે. તો બબ્બે શૂન્યના ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા. ત્યારબાદ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. મિત્રો, આ ત્રણે ત્રણ સૂત્રો પણ મહત્વના છે, ઘણા બધા દાખલાઓમાં તેના ઉપયોગથી પૂછાઈ શકે છે. મિત્રો, આ જે સારાંશ છે એ સારાંશ તમે એકવાર કરી લેશો તો લગભગ અંદરનું બધું આવી જશે. ત્યારબાદ મિત્રો, પ્રકરણ ત્રણની વાત કરીએ તો પ્રકરણ ત્રણમાં જે સ્વાધ્યાય 3.1 છે એના જે પ્રશ્નો છે કોઈવાર 2 માર્કમાં પૂછાઈ શકે છે. એ સિવાય આ રીતે જો રેખા એકબીજાને છેદતી હોય તો અનન્ય ઉકેલ મળે છે, જો રેખાઓ એકબીજાને સમાંતર હોય તો ઉકેલ મળતો નથી, અને જો એક જ રેખા ઉપર બીજી રેખા સંપાતી હોય તો તેમાં અનંત ગણ ઉકેલ છે. એટલે ઓકે, પેજ નંબર 56 ઉપર અગત્યની કેટલીક વાતો કરેલી છે. તો એમાં પેજ નંબર 56 ઉપર સ્વાધ્યાય 3.2ની ઉપર જે લાલ અક્ષરથી થોડા વિધાનો આપ્યા છે મિત્રો, એ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે, તમે ટીક કરી શકો છો એને. ત્યારબાદ પેજ નંબર 59 ઉપર મિત્રો આ જે વિધાનો આપ્યા છે, આ વિધાનોનો એક એમસીક્યુ 100% પૂછાશે. 63 ઉપર ફરીથી એ જ પ્રકારના વિધાનો આપ્યા છે, એમાંથી પણ એમસીક્યુ પૂછાઈ શકે છે. મિત્રો, પ્રકરણ 4 પેજ નંબર 71, પેજ નંબર 71માં તમે જોશો તો એમાં કેટલાક ગણિતશાસ્ત્રીઓના નામ આપેલા છે, જેમ કે યુક્લિડ, બ્રહ્મગુપ્ત, શ્રીધર આચાર્ય, અલ ખ્વારિઝમી, આ બધા બેબીલોનવાસીઓ, આ બધાને લગતા એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પેજ નંબર 72 ઉપર દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોઈ શકે એ પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એ પરીક્ષામાં પૂછાય છે, જેમાં એક આ એની અગત્યની શરત છે કે જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 એમ. એક અહીંયા છે પેજ નંબર 78 ઉપર, પેજ નંબર 78 ઉપર સુવર્ણ સંખ્યા 1 √5/2 સુવર્ણ સંખ્યા, અને ભૂમિતિમાં તેને સુવર્ણ ગુણોત્તર, ફિબોનાકી શ્રેણી, જે ચેપ્ટર 5માં આવવાની છે. મિત્રો, 79 ઉપર B² - 4AC ને દ્વિઘાત સમીકરણનો વિવેચક કહેવામાં આવે છે, અને શ્રીધર આચાર્યએ આ જે સૂત્ર આપ્યું હતું એ સૂત્રના આધારે આપણે ઉકેલો શોધી શકીએ છીએ, અને બીજગણિત ક્ષેત્રમાપનમાં તેમનું યોગદાન રહ્યું હતું. ત્યારબાદ આ ખૂબ જ અગત્યનું છે, અહીંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. જો વિવેચકની કિંમત લેસ ધેન 0 હોય, એટલે કે Dનો જવાબ ઋણ મળે તો લેસ ધેન 0 કહેવાય, એમાં વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. જો D ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો આપણી પાસે 2 ઓપ્શન છે, એટલે કે D ગ્રેટર દેન 0 તો બીજ વાસ્તવિક અને ભિન્ન છે, એટલે કે 2 બીજ જુદા જુદા મળે છે. જો D બરાબર 0 હોય તો તેવું દ્વિઘાત સમીકરણ પૂર્ણ વર્ગ બહુપદી હોય છે અને તેના બંને ઉકેલ સમાન મળે છે, એટલે કે આવૃત મળે છે. ઓકે મિત્રો, પ્રકરણ 5માં આવી ગયા છીએ આપણે. તો પેજ નંબર 93 ઉપર અહીં એક ફિબોનાકી શ્રેણી આપેલી છે. તો ફિબોનાકી શ્રેણી કેવી રીતે બનશે એ પણ અહીંયા સમજાવવામાં આવેલું છે, જેમ કે પહેલું પદ 1 અને બીજું પદ 1 આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ માનો કે ત્રીજું પદ કેવી રીતે મળ્યું, તો એના બીજા પદમાં 1 ઉમેરીએ એના આગળનું પદ, એટલે આપણને ત્રીજું પદ મળ્યું. 2માં 1 ઉમેરે એટલે 3 મળ્યું, 3માં 2 ઉમેરે એટલે 5, 5માં 3 ઉમેરે એટલે 8, 8માં 5 ઉમેરે તો 13, 13માં 8 ઉમેરે તો 21, 21માં 13 ઉમેરે તો 34. એ રીતે ફિબોનાકી શ્રેણી આપણને મળી જાય છે. તો આપણને કોઈ પણ વચ્ચેથી 3 પદ આપ્યા હોય, જેમ કે અહીંયાથી આપણને 3 પદ આપ્યા હોય, પૂછ્યું કે એનું ચોથું પદ શું હોઈ શકે, અને આપણને કહ્યું હશે કે આ ફિબોનાકી શ્રેણી છે એનું ચોથું પદ શું હોઈ શકે, આપણને આટલેથી શ્રેણી શરૂઆત આપી હોય, તો આનું ચોથું પદ અહીંયા શોધવા માટે શું કરવાનું રહેશે, 34 ની અંદર 21 ઉમેરવાના રહેશે, એટલે આપણને એનું નેક્સ્ટ પદ મળશે. ત્યારબાદ અહીં એક આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે, પેજ નંબર 94 ઉપરથી આ પ્રશ્ન મિત્રો એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આ સૂત્ર પછી એક આ પ્રશ્ન અગત્યનો છે. પછી મિત્રો એમસીક્યુ માટે કેટલાક દાખલા છે, પરંતુ જે લગભગ એમસીક્યુમાં પૂછાતા હોય છે
જેમ કે એક આ પ્રશ્ન એમસીક્યુમાં પૂછે છે, તમારે માત્ર એનો જવાબ યાદ રાખવાનો છે. આ પણ એમસીક્યુમાં પૂછે છે, આપણે એનો જવાબ યાદ રાખીશું. અહીંયા આ પ્રશ્ન પણ એમસીક્યુમાં પૂછાય છે, એનો જવાબ આપણે યાદ રાખીશું. અને આ પણ મિત્રો, આ બધા એવા દાખલા છે જે બે માર્કમાં ન પૂછાઈ શકે અને ત્રણ માર્કનો દાખલો આ પ્રકરણમાંથી પૂછાતો નથી. એટલે આ પ્રશ્નો એમસીક્યુના સ્વરૂપમાં પૂછાતા હોય છે, એના જવાબો તમે યાદ રાખશો. ત્યારબાદ મિત્રો આગળ જતા જઈએ તો સ્વાધ્યાયના એમસીક્યુ એકવાર તો બધા જ કરી લેવાના, ત્યારબાદ કેટલાક અગત્યના એમસીક્યુ છે એ પણ તમે કરી શકો છો. અને સારાંશ પણ એકવાર કરી લેજો, કારણ કે એમાં કેટલાક સૂત્રો આપ્યા છે જે તમારા માટે કામના છે. મિત્રો, પાંચમા ચેપ્ટરમાં બીજી એક વાત છે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર, પ્રથમ એન એકી પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર, પ્રથમ એન બેકી પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર, આ બધું પણ પૂછાતું હોય છે. પ્રકરણ 6ની વાત કરીએ તો મિત્રો આ સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા તમારા માટે અગત્યના છે. ત્યારબાદ આગળ જતા જઈએ તો પેજ નંબર 121 ઉપર 4 એમસીક્યુઝ આપેલા છે જે અગત્યના છે, ચારે ચાર અગત્યના છે. ત્યાર પછી પેજ નંબર 125 એમાં એક આ દાખલો અગત્યનો છે, આ અગત્યનું છે, આ પ્રશ્ન પણ અગત્યનો છે. એક આ પ્રશ્ન જે કોઈ વાર પૂછાતો હોય છે, જેને ગણવાની એક ટૂંકી રીત પણ છે. પછી મિત્રો સ્વાધ્યાય 6ની વાત કરીએ તો સ્વાધ્યાય 6માં દાખલા નંબર 6ના જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ દાખલાઓના સ્વરૂપમાં પૂછાય છે અને લગભગ ઘણી વાર આમાંથી પૂછાય છે. ત્યારબાદ એમસીક્યુમાં અગત્યના એમસીક્યુ અહીં ટીક કરેલા છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ 7ની વાત કરીએ તો અહીં પાયથાગોરસનો પ્રમેય, પછી ગુણોત્તર મધ્યકના સૂત્રો, ત્યારબાદ પાયથાગોરસનો પ્રતીક પ્રમેય. અહીં મિત્રો પાયથાગોરસનો પ્રમેય અને પ્રતીક પ્રમેય બરાબર ધ્યાનથી વાંચજો, કારણ કે પ્રમેય લખવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આપણને પૂછ્યું હોય પાયથાગોરસનું પ્રમેય લખો અને તેનો પ્રતીક પ્રમેય સાબિત કરો, એટલે કે તમે વિધાન લખશો પાયથાગોરસના પ્રમેયનું અને સાબિત કરશો તેનું પ્રતીક પ્રમેય. ત્યારબાદ આગળ જોઈશું તો મિત્રો પ્રકરણ 7ની અંદર જે દાખલા અને એમસીક્યુ છે મેં બીજા વિડીયોમાં આપને આપેલા છે, તો અહીં એક આ પ્રશ્ન પણ તમારે કરવાનો રહેશે જે આખા પ્રકરણમાં આવો એક જ પ્રશ્ન છે, સ્વાધ્યાય 7નો પહેલો. ત્યારબાદ એમસીક્યુમાં આ રીતે કેટલાક અગત્યના એમસીક્યુ છે. પછી મિત્રો પાછળ બીજા બે એમસીક્યુ તમે એનો સારાંશ પણ જોઈ શકો છો. મિત્રો ચેપ્ટર 8ની વાત કરીએ તો ચેપ્ટર 8માં ઉદાહરણ 1 છે, ત્યારબાદ આ અંતરસૂત્ર છે, પછી ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે, વિભાજન કરતા બિંદુના યામ આ રીતે શોધી શકાય છે, વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. બધાને વિભાજન કરતા આવડતું હોય પણ એક્ઝામમાં એમ પૂછે વિભાજન કરતું સૂત્ર જણાવો, બાદ આ વિભાજન કરતું એક અન્ય વિભાજન કરતા સૂત્રનું એક અન્ય સ્વરૂપ છે કે જ્યારે લેમડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન થાય, લેમડા જેમ એક ગુણોત્તર એટલે 2:1, 3:1, 4:1, 5:1, 6:1 એ પ્રકારનું વિભાજન હોય ત્યારે આ સૂત્ર વાપરવામાં આવે છે, જેમાં લેમડા 2, 3, 4, 5, 6 હોઈ શકે અને જેમ 1 હોય છે. ત્યારબાદ એક પણ આ બાબત ધ્યાનમાં રાખવાની છે એમસીક્યુ માટે. પછી ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળના લગતા પહેલો, બીજો અને પાંચમો દાખલો પૂછાઈ શકે તેવા છે. પછી મિત્રો પછી મિત્રો અહીં સારાંશ જે આપેલો છે એ સારાંશ પણ એમસીક્યુ માટે અગત્યનો છે. ત્યારબાદ પ્રકરણ 9ની વાત કરીએ તો મિત્રો પ્રકરણ 9માં એક આ દાખલો, 9મો દાખલો એમસીક્યુના સ્વરૂપમાં અથવા તો બે માર્કના દાખલાના સ્વરૂપ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. હવે આગળ જતા જઈએ, આ કોષ્ટક તો આપણે તૈયાર કર્યું જ હશે ને. ત્યારબાદ આગળ જતા જઈએ તો પ્રકરણ 9માં 194 નંબરના પેજ ઉપર એમસીક્યુના સ્વરૂપમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ ક્રમશઃ આગળ જતા જઈશું તો અહીં કેટલાક ઉદાહરણો પાર્ટ બી માટે અગત્યના છે અહીં પણ. હવે અંતર અને ઊંચાઈની વાત કરીએ તો મિત્રો અંતર અને ઊંચાઈ પાર્ટ બી અને પાર્ટ ઈ બંને માટે ખૂબ અગત્યનો છે, કેમ કે અહીં પાર્ટ બીમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે જેમાં લગભગ 4-5 દાખલા છે જે રિપીટ થતા હોય છે અને એ દાખલા કેવી રીતે ગણવા એ મેં એક વિડીયો બનાવેલો છે, એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હું મૂકી રાખું છું.
તો એમસીક્યુમાં તો તમારે સ્વાધ્યાયના જ એમસીક્યુ સમજીને કરવાના છે. આટલા તમે સ્વાધ્યાયના એમસીક્યુ સમજીને કરશો તો એના આધારિત કોઈ પણ પ્રશ્ન હશે એ તમે લખી શકશો, અને એના એમસીક્યુની સમજ મેં વિડીયોમાં આપેલી છે. ત્યારબાદ પ્રકરણ 11ની વાત કરીએ તો મિત્રો, એક પ્રમેય 11.1 કરશો, ત્યારબાદ પ્રમેય 11.3 કરશો, અને એક આ રાઇડર ઉદાહરણ 6 કરશો. ત્યારબાદ સ્વાધ્યાય 11નો પહેલો દાખલો કે જે વેરી મોસ્ટ આઈએમપી છે, અને ચોથો દાખલો. તો પહેલો દાખલો, ચોથો દાખલો, 11.3, ઉદાહરણ 6 અને 11.1, એટલું તમે આ ચેપ્ટરમાંથી કરશો. અને જે સ્વાધ્યાયના એમસીક્યુ આપેલા છે એ સ્વાધ્યાયના એમસીક્યુ કરશો. ત્યારબાદ પ્રકરણ 12 એટલે કે રચનાઓ. મિત્રો, અગત્યની જે રચનાઓ છે તેના વિડીયો બનાવેલા છે, જેની લિંક અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખું છું. ત્યારબાદ પ્રકરણ 13ની વાત કરીએ તો મિત્રો, પ્રકરણ 13માંથી કેટલાક સૂત્રો છે, જેમ કે લઘુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, ઘડિયાળના કાંટા ઉપર આધારિત દાખલા, જેમ કે કાંટો 1 મિનિટ ખસે તો કોણીય અંતર તરીકે 6 અંશ જેટલો ખસે છે, એ રીતના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. પછી એક આ ચોથો દાખલો 4 માર્કના દાખલા માટે વેરી મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ દોસ્તો, પેજ નંબર 250 ઉપરની વાત કરીએ તો દાખલા નંબર 5, 6, 7 અને 8, એમાં દાખલા નંબર 7 વેરી મોસ્ટ આઈએમપી. અહીં મિત્રો ઉદાહરણ 9 આપ્યું છે અને ઉદાહરણ 12 આપ્યું છે. આ 4 માર્કમાં પૂછાઈ શકે છે, અને જો એમસીક્યુમાં પૂછાયું હોય તો એના માટેનું એક જ શોર્ટ ટ્રિક છે, જે એક જ સૂત્રથી એના એક જ સ્ટેપમાં જવાબ આવે છે. એટલે 4 માર્કમાં તો આપણે ન લખી શકીએ, પરંતુ રકમ બદલીને જો એમસીક્યુમાં પૂછાયું હોય તો એને ખૂબ જ થોડા સમયમાં, એટલે કે 1 મિનિટથી પણ ઓછા સમયમાં ગણી શકાય છે. અને તે જે એમસીક્યુનો વિડીયો બનાવેલો છે મેં, એમાં આપેલું છે. સ્વાધ્યાયના એમસીક્યુ તમે બધા જ કરી લેશો, એમાં કેટલાક અગત્યના છે એ અહીં ટીક કરાયેલા છે. ત્યારબાદ તમે એનો સારાંશ કરશો. હવે પ્રકરણ 14ની વાત કરીએ તો પ્રકરણ 14ના બધા જ સૂત્રો, એટલે કે સમઘનથી લઈ નળાકાર, ગોલક, અર્ધગોલક, શંકુ, વક્ર સપાટી, કુલ સપાટી, કુલ પૃષ્ઠફળ, પછી આકારોને જ્યારે મિક્સ કરવામાં આવે છે, એટલે કે નળાકાર ઉપર અર્ધગોલક, નળાકાર ઉપર શંકુ, તો મિક્સ થયા પછી સૂત્રનું નવું સ્વરૂપ, એ બધું જ મિત્રો તમે યાદ રાખશો. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, 5 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ. મિત્રો, સિક્કો 5નો હોય કે 10નો હોય, સૂત્ર એ જ રહેવાનું છે, કારણ કે દરેક સિક્કાનો આકાર નળાકાર ગણવામાં આવે છે. હવે આગળ જતા જઈએ તો અહીં એક આ પ્રશ્ન અગત્યનો છે, 16મું ઉદાહરણ. ત્યારબાદ મિત્રો, અહીં જ્યારે પહેલા પ્રશ્ન પૂછાય, એટલે કે એક ગોળાને પીગાડીને નાના ગોળા બનાવવામાં આવે તો કેટલા ગોળા બને, તો એમાં તમે એટલું જ યાદ રાખશો કે મોટા ગોળાનું ઘનફળ ભાગ્યા નાના ગોળાનું ઘનફળ કરશો એટલે તમને ગોળાઓની સંખ્યા મળશે. પરંતુ જ્યારે ગોળાને પીગાડીને નળાકાર તાર બનાવવાનો હોય તો તમે ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ કરશો, એટલે અહીં તમને તારની લંબાઈ અથવા તારની ત્રિજ્યા શોધવાની કહી હોય તો એ મળી જશે. ત્યારબાદ મિત્રો, સ્વાધ્યાય 14ના એમસીક્યુ તમે કરશો. ત્યારબાદ ચેપ્ટર 15ની વાત કરીએ તો તેમાં 3 મુખ્ય વાતો કરેલી છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકમાં 2 વસ્તુ, અજ્ઞાતાવૃત્તિ શોધવાની અને મધ્યક શોધવાનું, એ જ રીતે મધ્યસ્થમાં અને બહુલકમાં. તો 15.1, 2 અને 3 દરેકની અંદરથી તમે 2-3 દાખલાવા ગણી કાઢશો તો ચેપ્ટર 15માં તમારે પૂરા ગુણ આવશે. ત્યારબાદ એમાં કેટલાક, જેમ કે મધ્યક શોધવામાં 3 રીતો છે, એક તારેલા મધ્યકની રીત, પ્રમાણિત વિચલનની રીત અને એક સાદી રીત એટલે કે સીધી રીત દ્વારા પણ મધ્યક મળે છે. મિત્રો, આ ચેપ્ટરના એમસીક્યુમાં કેટલીક વાર સૂત્ર પૂછાતું હોય છે, અને કેટલીક વાર આ જગ્યાએથી એમસીક્યુ લેવામાં આવે છે. કેટલીક વાર મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIDI અપોન એન ઇન્ટુ સી, આ પ્રકારના પ્રશ્નોમાં A0 હોય તો સિગ્મા FIDI શોધવાનું કહ્યું હોય, સિગ્મા FIDI 0 હોય એ આપ્યું હોય તો એક્સ બાર શોધવાનું કહ્યું હોય, એ પ્રકારના પ્રશ્નો લેવામાં આવે છે. પછી થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણનું એમસીક્યુ કોઈ વાર પૂછાતો હોય છે, તો પછી મધ્યસ્થનો વર્ગ, મધ્યસ્થ. ત્યારબાદ એમ બહુલક શોધવાનું એક આ સૂત્ર છે, 3m-2x² વાળું. હવે આગળ જતા જઈએ તો મિત્રો, અહીંથી એમસીક્યુ ઓજાયું કોને કહેવાય, સંચય આવૃત્તિ વક્ર કોને કહેવાય, એ એમસીક્યુમાં પૂછાતો હોય છે. થી વધુ પ્રકારનો, થી ઓછા પ્રકારનો, પછી થી વધુ પ્રકારનો, થી ઓછા પ્રકારનો જ્યાં ભેગા થાય તેને શું કહેવામાં આવે છે, તો થી વધુ પ્રકારના, થી ઓછા પ્રકારના આલેક જ્યાં ભેગા થાય એને મધ્યસ્થ કહેવામાં આવે છે. આ પ્રકારના પ્રશ્નો ઘણીવાર પૂછાયા છે. હવે મિત્રો વાત કરીએ, મિત્રો પ્રકરણ 16ની વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના,
અથવા તો એક વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના, આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. 52 પત્તાની કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે લાલનો એક્કો હોય, લાલ રંગનો એક્કો હોય, બાદશાહ હોય, લાલ રંગનો બાદશાહ હોય, આ પ્રકારના પ્રશ્નો પૂછાય. પછી કાર્લ પિયર્સનવાળું નામ યાદ રાખશો અને કેટલી વાર પ્રયોગો કર્યા હતા, પછી ડે બફન તમે નામ યાદ રાખશો, આ બધા એમસીક્યુમાં પૂછાઈ શકે તેવા છે. ત્યારબાદ સિક્કાવાળા પ્રશ્નો, સિક્કાવાળા પ્રશ્નોમાં મિત્રો કુલ પરિણામો તમારે યાદ રાખવાના છે. જેમ કે એક સિક્કાને બે વાર ઉછાળવામાં આવે અથવા તો બે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામો 4 છે. જ્યારે એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે અથવા તો 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ મળતા પરિણામો 8 છે. એ રીતે પાસાની વાત કરીએ તો એક પાસો જ્યારે એકવાર ઉછાળવામાં આવે તેમાં કુલ પરિણામ 6 છે, પરંતુ એક પાસાને બે વાર ઉછાળવામાં આવે અથવા બે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામો 36 છે. મિત્રો આ બધા એમસીક્યુ. પછી હા, આમાં એક આ પૂરક ઘટનાવાળો પ્રશ્ન, એટલે કે કોઈ એક પ્રયોગ હોય એના કુલ પ્રાથમિક પરિણામોના કુલ ઘટનાઓનો સરવાળો શોધીએ, સંભાવનાઓનો સરવાળો શોધીએ તો એ આપણને 1 મળતો હોય છે. એટલે કે આપણને આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, જેમ કે એમસીક્યુ આપણને આપેલો છે. અહીં આપણને આપ્યું છે પી એ બરાબર 0.35, તો પી બારે તો આપણે 1માંથી 0.35ને બાદ કરીશું. એ જ રીતે અહીં પી બાર ઈ આપેલું છે 0.47, તો 1માંથી 0.47 બાદ કરીશું એટલે પી ઈ મળશે. ટૂંકમાં આ રીતની કિંમત આપી હોય અને આ શોધવાનું હોય તો આપણે 1માંથી આને બાદ કરીશું આ મળશે, 1માંથી આને બાદ કરીશું તો આ મળશે, 1માંથી એટલે 1.00માંથી. ઓકે મિત્રો, ત્યારબાદ જે એનો સારાંશ આપેશો તેને તમે જોઈ લેશો. મિત્રો મને પાકો વિશ્વાસ છે જો તમે ચોપડીના બધા જ એમસીક્યુ કરી લેશો, સાથે સાથે મેં જે બધી કોર્નર ક્વેશ્ચનની હિંટ આપી એ કરી લેશો, તો પાર્ટ એમાં 50માંથી આરામથી તમે 45 સુધી પહોંચી શકશો, એ વાતમાં કોઈ શંકા નથી, બરાબર. અને એના સિવાય જે પ્રકરણ 9ના દાખલા છે, 10ના દાખલા છે, પ્રમેય છે, રચના છે, જે જે બધી અગત્યની વસ્તુઓ છે, બધાના જ વિડીયો મેં બનાવેલા છે, આપણી ચેનલ ઉપર મૂકેલા છે. તેમ છતાં હું એની જે લિંક છે આ વિડીયોની નીચે રાખું છું. તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમે વિડીયોના લિસ્ટમાં જ તમે સરસ રીતે ગણિતનું રિવિઝન કરી શકશો, સારી રીતે પેપર લખશો, તમારા સારા ગુણ આવશે, એવી મારા તરફથી શુભેચ્છાઓ. જય માતાજી.